આવતે વાવાઝોડું એક દિવસમાં પૂરા ગુજરાત પર અસર છોડતું ગયું। પહેલા કચ્છમાં વાવાઝોડાની અસર વર્તાશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું, પરંતુ વાવાઝોડાની દિશા બદલાતા કચ્છમાં તેની અસર ના જણાય। જો કે સમગ્ર કચ્છમાં ભારે પવન ફૂંકાયો, જેના પગલે કચ્છના અમુક ગામમાં બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। ભુજના કોટડા ચકાર વિસ્તારમાં તથા માંડવીના ગઢશીશામાં બાગાયતી ખેતી મોટા પાયે કરવામાં આવે છે। અહીં ભારે પવનને કારણે કચ્છી કેરીનો પાક ખરી પડ્યો। કાચી કેરીઓ ખરી પડતા બજારના ભાવ લેવા ખેડૂતને મુશ્કેલ બન્યા છે। વાવાઝોડાની અસરના પગલે ભારે પવન ફૂંકાયો હોવાથી કેરીને નુકસાન પહોંચ્યું। વરસાદના છાંટા પડે તો પણ કેરીને નુકસાન પહોંચે છે, જીવાત થાય છે, જેથી નુકસાન વેઠવાનો વારો આવતા આ વર્ષે પણ ખેડૂતો અને વેપારીઓની હાલત કફોડી થઈ છે। ભારે પવનથી આંબાના વૃક્ષો નીચે હજારો કિલોનો માલ ખરેલો જોવા મળ્યો। ખેડૂતો મુજબ વાવાઝોડાના પગલે જે કેરીઓ ખરી છે તેની બજારમાં 2 રૂપિયા પણ કિંમત નહીં આવે। કેરી, જાંબુ, ખારેક, દાડમ સહિત બાગાયતી પાકોને નુકસાન પહોંચ્યું છે, ત્યારે મગ, તલ, બાજરી, એરંડા જેવા ઊભા પાકને પવનથી નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। તો આ વખતે કોરોનાની મહામારી વચ્ચે કુદરત પણ થોડી રૂઠી છે કે બધી રીતે ખેડૂતો ઉપર ભેંસ આવી ગઈ છે, અને અત્યારે જોવા જઈએ તો વેપારીઓ પણ ખેડૂતોનો લાભ લે છે કે ઉપરથી એવું કહે છે કે કોઈ ખરીદી નથી, ભાવ નથી। અને રિટેલ માર્કેટમાં જોવા જઈએ તો ફ્રૂટના ભાવો છે એ હોસ્પિટલોની આજુબાજુ અમે જોઈએ છીએ કે નાળિયેર છે ખેડૂતો પાસેથી હકીકતમાં 5 થી 7 રૂપિયે અહીંયાથી વેપારીઓ લઈ જાય છે અને 60 થી 100 રૂપિયે વેચે છે। તો આટલો બધો સમજી લેજો કે ભાવ વચ્ચેનો ડિફરન્સ રાખે છે। તો એના પાછળ પણ સરકારને થોડું વિચારવું જોઈએ કે 100 રૂપિયે નાળિયેર પીવાવાળો વર્ગ ભારત દેશનો નથી। અત્યારે આપણી પાસે જે કેરીનો પાક તૈયાર છે એ કેરીના પાકમાં જે નુકસાની પડી છે, કારણ કે કુદરતે આપણે થોડો કચ્છને બચાવ્યું છે, પણ છતાં થોડી જે થપાટ લાગી છે એના માટેનું જે નુકસાની પડી છે એમાં સરકારશ્રીને આપણે વિનંતી કરીએ કે આના માટે ખેડૂતો માટે કંઈક વિચારે અને આને કંઈક વળતર આપવાની ખેડૂતોને કંઈક યોજના બનાવે। એના અધિકારીઓ છે એ સર્વેમાં આવે અને અધિકારી સર્વે કરી અને જથ્થા યોગ્ય આનું વળતર મળે। બીજું, આવી પરિસ્થિતિ દર વર્ષે કુદરતી થપાટો લાગતી આવી છે અને ખેડૂતોને અત્યારે જે વાત કરીએ, એક મજૂરીનો જે વાત કરીએ તો જે ખેત મજૂરો છે એનો પણ ઘણો બધો પ્રોબ્લેમ છે। ખેત મજૂરો ખેતી કરવા માટે કોઈ તૈયાર નથી અને અત્યારે પોતે ખેડૂત પોતાના નાના છોકરાઓ હોય, બૈરા હોય, મા બાપ બધા આવી અને સામૂહિક ખેતી કરે છે અને પોતાનો નિભાવ કરે છે, પણ આની સાથે થોડું કંઈક ખેડૂતોને મળે। એક તો કોરોનાના કારણે ખેડૂતોને પાકના ભાવમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને ઉપરથી આ વાવાઝોડાના કારણે પાકમાં વધુ નુકસાન થયું છે, માટે ખેડૂતોએ વાવાઝોડાને લીધે કેરીના પાકને જે નુકસાન થયું છે તે અંગે યોગ્ય વળતર મળે તેવી સરકાર પાસે માંગણી કરી છે। કચ્છથી કૌશિક કાંઠેચાનો અહેવાલ, ગુજરાત તક।